આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો. કરો શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન. શ્રાવણ માસની પ્રથમ આરતીના ન્યૂ સેટિંગ ગુજરાતી પર દર્શન. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. સોમનાથ નાગેશ્વર મંદિરના શિવાલયોમાં ભક્તોની ભીડ. પરોઢિયેથી જ ભક્તો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા. 24 કલાક રાજ્યમાં હળવો વરસાદ વરસવાની આગાહી. હવામાન વિભાગ અનુસાર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે સામાન્ય વરસાદ, જ્યારે કચ્છમાં 24 કલાક વરસાદ લેશે વિરામ. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી. હવામાન વિભાગના મતે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. અત્યાર સુધી સિઝનનો 93% વરસાદ નોંધાયો. તો ગુજરાતમાં 72 કલાકમાં વરસાદની ગતિવિધિ તેજ થશે. આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 20 ઓગસ્ટથી વરસાદની ધરી નીચે આવશે. મધ્યપ્રદેશમાં વરસાદી વહનની અસર ગુજરાતમાં થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. ગાંધીનગર અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131.85 મીટરે પહોંચી. 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 70 સેન્ટીમીટરનો વધારો થયો. ઉપરવાસમાંથી ડેમમાં 28,006 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તાપીમાં ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો. ડેમની જળસપાટી 334.88 ફૂટ પર પહોંચી. ઉપરવાસમાંથી 15,220 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વાતાવરણમાં પલટા બાદ જામ્યો વરસાદી માહોલ. સેલવાસના કિલવાણી નાકા નજીકના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદથી ડાંગરના પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. અમરેલીના વડિયામાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું પડ્યું. અસહ્ય ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી. હિમાચલ પ્રદેશમાં પર્વતો પર વરસેલી આફતે સર્જી તારાજી. પર્વતો પરથી ધસી આવેલા કાટમાળમાં આખે આખું ઘર તણાયું. માત્ર થોડીક જ ક્ષણોમાં કાટમાળ સાથે વહી ગયું ઘર. મંડીમાં તાશના પત્તાની જેમ 3 માળની ઇમારત ધરાશાયી થઈ. પર્વતો પર વરસી રહેલા વરસાદના કારણે ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ. કાંગડામાં પર્વતો પર બનેલું આલિશાન ઘર પણ જમીનદોસ્ત થયું. ભયાવહ દ્રશ્યો જોઈ લોકોના જીવતર થયા. સદનસીબે મકાન પહેલા ખાલી કરાવાયું હોવાથી જાનહાની ટળી. હિમાચલ પ્રદેશના કાંગડામાં જળ પ્રલય જેવી સ્થિતિ. મેઘ કહેર વચ્ચે ભારતીય સેના દેવદૂત બની અને લોકોની મદદે આવી. કાંગડામાં ફસાયેલા અનેક લોકોનું કર્યું રેસ્ક્યુ. ભારે પૂરના કારણે કાંગડામાં અનેક લોકો ફસાયા. સેનાએ હેલિકોપ્ટરથી પણ લોકોનું રેસ્ક્યુ કર્યું. મહિલાઓ અને બાળકો અને અશક્ત લોકોનું હેલિકોપ્ટરથી કર્યું રેસ્ક્યુ. હિમાચલના શિમલામાં સમર વિસ્તારમાં બચાવ કામગીરીમાં લોકો જોડાયા. જ્યારે જવાનો જોડાયા અત્યાર સુધીમાં 12 મૃત્યુ મળી આવ્યા. મૃત્યુઆંક વધી તેવી શક્યતા શિમલાના એસડીએમએ આપી માહિતી. હિમાચલ પ્રદેશમાં રેલવે ટ્રેક પણ ક્ષતિગ્રસ્ત થયો. ભૂસ્ખલનના કારણે રેલવે વ્યવહારને અસર થઈ. જમીન ધસી પડતા હવામાં લટકી રહ્યો છે રેલવે ટ્રેક. હિમાચલ પ્રદેશના શિમલા સમર હિલ ક્ષેત્રમાં ભૂસ્ખલન, જેના પગલે કાલકા શિમલા રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થયો. તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ઉત્તરાખંડના સોલ વિસ્તારમાં આફ ફાટ્યું. પ્રાણમતી નદીનું જળસ્તર વધતા લોકોના ઘર ક્ષતિગ્રસ્ત થયા. લાચાર લોકો ઘર છોડવા માટે થયા મજબૂર. ચારે તરફથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડમાં હરિદ્વારમાં ગંગા નદીએ વટાવી ભયજનક સપાટી. ગંગા નદીની સતત વધી રહેલી જળસપાટીના કારણે રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. જેસીબી અને ક્રેનની મદદથી લોકોનું કરાયું રેસ્ક્યુ. ઉત્તરાખંડમાં પરમાર્થ નિકેતન ગંગા ઘાટ પર જળસ્તરમાં નજીવો ઘટાડો. હજુ વરસાદી માહોલ યથાવત રહેતા પૂરનો ખતરો યથાવત. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ. નદીના કાંઠા વિસ્તારમાં વર્ચવન ન કરવા અપીલ. ઉત્તરાખંડમાં પીપલકોટી પાસે ભનેર પાણીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન. બદ્રીનાથ નેશનલ હાઈવેનો 50 મીટર ભાગ ધોવાયો. રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો. ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. લોકોને ગંગા નદી નજીક ન જવા માટે અપીલ કરાઈ. ભારે વરસાદના કારણે સ્થિતિ બની કફોડી. ઉત્તરાખંડમાં મધમેશ્વર ઘાટીના ગૌડારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હેલિકોપ્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા. અત્યાર સુધીમાં 46 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગઈકાલે 52 લોકોને દોરડાના સહારે બચાવાયા હતા.
बिहारना खगड़िया कोशी और बागमती नदी की जलसपाटी वधी, बने नदी जोखमी स्तरे पहुंचता अनेक गामों पूरना पाणी घुस्या। गाम लोको होड़ी द्वारा अवरजवर करवा माटे मजबूर, तंत्र द्वारा लोकोने जोखम न लेवा माटे कराई अपील। तो पंजाब गुरुदासपुर में केटलाक विस्तारों में भारे वरसाद, शहर अनेक विस्तारों जलमग्न बन्या। तो पोंग डेम में पानी छोड़वामां आवता पूर की स्थिति बनी, परिस्थिति जोता तंत्र द्वारा एनडीआरएफ और एसडीआरएफ की टीमों तैनात कराई। भारे वरसाद कारण पंजाब अनेक विस्तारों में पूर की स्थिति बनी, रूपनगर जिला में ठेर ठेर वरसादी पानी भराया, खेतरो बेट में फेरवाया। तो रहेणाक विस्तारों में पूरना पानी फरी वड़ता लोगों ने भारे हालाकी। पश्चिम बंगाल में केटलाक विस्तारों में वरसाद जोवा मळ्यो, दक्षिण कोलकाता केटलाक विस्तारों में मेघराजानी तोफानी बेटिंग जोवा मळी, लेक गार्डन और जादवपुर क्षेत्र विस्तार में वरसाद। डॉक्टर वल्लभ कथीरिया बन्या राजकोट एम्स प्रमुख, डायरेक्टर की हाजरी में संभाली शके छे चार्ज, पूर्व मंत्री और पूर्व सांसद सहित कामधेनु आयोग अध्यक्ष पण रह्या छे कथीरिया। जी ट्वेंटी अंतर्गत गांधीनगर में आज 19 ऑगस्ट दरमियान आरोग्य मुद्दे 3 दिवस की बैठक, 3 दिवसीय हेल्थ कमिटी में आरोग्य पर विस्तृत चर्चा करी आखरणीकरण कराशे। भारत की आयुर्वेदिक दवाओं और तेनी असर पर विशेष चर्चा थशे। आरोग्य बैठक में प्रधानमंत्री मोदी वर्चुअली जोड़ाशे और आ इवेंट में 29 देशों मंत्री उपस्थित रहेशे। भरूच में नर्मदा एपार्टमेंट हाउसिंग मकान थयुं तराशाई, मकानों जर्जरित भाग तराशाई थता आधेड़ मौत थयुं, तो एक युवक ने पहुंची पग में ईचा, मोड़ी रात्रे अचानक ज बे माड़ना मकानों भाग थयो हतो तराशाई। बाबे में खुले गटर में एक आखलो खाबक्यो, जारे पोताना कद थी नानी गटर में आखलो फसायो, आखला ने बहार काढ़वा माटे जीवदया प्रेमीओए कलाकों सुधी जहमत उठावी, आखरे जेसीबी ने गटर तोड़ी आखला ने बहार कढ़ायो। सूरत में चालक वगर दौड़ी ऊंटगाड़ी, काबू वगर की ऊंटगाड़ी रफ्तार थी दौड़ता अन्य वाहन चालकों पण गभराया, जो कि ऊंटगाड़ी मालिके तुरंत तेने काबू में करता जानहानि थई गई, जानहानि टळी, जो कि घटना धुम्मस रोड पर नहीं। गुजरात में सारा वरसाद, खरीफ पाकना वावेतर में वधारो, राज्य में सौथी वधु 26.76% वावेतर कपासनु थयु, सौथी ओछु मगफळीनु वावेतर थयु। दाहोदना जालोद तालुका में प्रधानमंत्री किसान समृद्धि केन्द्र पर यूरिया खातर की अछत, मोटी संख्या में खेडूत महिलाओं और पुरुषों खातर माटे लाइन में उभेला जोवा मळ्या। किसान समृद्धि केन्द्र मनमानी करी रह्यु होवानी खेडूतोनी फरियाद। खातर ने साथ जरूर न होवा छता जंतुनाशक दवा पण फरजियात खरीदवानी तंत्र द्वारा फरज पड़ाई, खेडूतो तो खातर ने साथ 200 रूपयाथी वधुनी किंमतनु नेनो यूरिया तरल पण खरीदवा मजबूर। गांधीनगर में खेडूत आगेवानोनी मुख्यमंत्री साथेनी बैठक पूर्ण, बैठक बाद खेडूत आगेवान अमराभाईए पदयात्रा समेटवानी करी जाहेरात, कहूं कि मुख्यमंत्री अमारू आवेदन पत्र स्वीकार्यु, खेडूतोनी मांग प्रमाणे पोलीस तपासनी पण खात्री आपी, पोलीस द्वारा कॉल रेकॉर्डिंग की तपास करवानुं पण अमराभाई जणाव्युं, योग्य पगला नहीं लेवाय तो फरी आंदोलन पण चीमके उच्चारी। जूनागढ़ पोलीस वड़ाए बाइक पर पेट्रोलिंग कर्युं, बाइक पेट्रोलिंग द्वारा तेमणे ट्राफिक व्यवस्था की जात तपास करी, त्यौहारों ने लईने एसपी एक्शन मोड में जोवा मळ्या, शहेरना आवारा तत्वों ने चीमकी पण आपवामां आवी। अमदावाद में वधु एक अकस्मात, आनंदनगर रोड पर 5 वाहनों वच्चे सर्जायो अकस्मात, वृद्ध कार चालके टेम्पो गाड़ी और बे रिक्शा ने टक्कर मारी, घटना में 4 लोग इजाग्रस्त, 5 वाहनों ने नुकसान, कार चालक की अटकायत कराई। तो गोंडल में 4 वर्ष बाड़क नु हिचका पर पड़ी जता मौत, मारुतिनगर सोसायटी पास बगीचा में हिचका खाता 4 वर्ष बाड़क नीचे पड़ता माथा में इजा पहुंची, सारवार दरमियान मृत जाहिर करायो। सूरतना टीमलियाड़ावाड़ में युवक की हत्या उकेलायो भेद, प्रेम प्रकरण में असरहुद्दीन शेख नामना व्यक्तिए करी पार्थनी हत्या, सीसीटीवी में मृतक और आरोपी सहित एक युवती पण जोवा मळी, 15 थी वधु घा चीकी कराई हती हत्या। अमदावाद में कंजेक्टिवाइटिस एक महीना में 83,000 थी वधु केस नोंधाया, अर्बन हेल्थ सेंटर में 66,000 थी वधारे, कम्युनिटी हेल्थ सेंटर में 10,000 थी पण वधारे केस नोंधाया, कंजेक्टिवाइटिस से संपर्क थी फैलातो रोग छे। हवे थी हाउसवाइफ ने होम मेकर अने प्रोसिट्यूटेड ने सेक्स वर्कर कहवाशे, जो कि कायदाना क्षेत्र माटे सुप्रीमे 30 पानानी हैंडबुक बहार पाड़ी रूढ़िवादिता महिलाओं माटे हानिकारक भेदभाववाला शब्दों थी दूर रहेवू जोईए, मुख्य न्यायाधीश ने सलाह। चंद्रयान 3 की भ्रमण कक्षा में छेलो घटाड़ो थयो अने आजे पॉप्युलेशन मॉड्यूल में लैंडर छूटो पड़े, अवकाश यात्रा न हवे चंद्रनी धरती थी फक्त 163 किलोमीटर दूर, अवकाश यान ने पण होरिजोंटल स्थिति में वर्टिकल स्थिति में लावानी प्रक्रिया पड़कारूप बनशे।
બોલિવિયામાં મધર મેરીના માનમાં ઉક્રુપીના ફેસ્ટિવલ ઉત્સાહપૂર્વક ઉજવાયો. લગભગ 500 વર્ષથી આ ફેસ્ટિવલની ઉજવણી થતી હોવાનું મનાય છે. દર વર્ષે 5 લાખથી વધારે લોકો આ ફેસ્ટિવલ જોવા આવે છે. રશિયા દ્વારા ફાયરિંગના કારણે કાળા સમુદ્રમાં જહાજનો ટ્રાફિક જામ. આસપાસના બંદરો પર વ્યાપારી જહાજ રોકી દેવાયા. યુક્રેને રશિયાનું કૃત્ય ઉશ્કેરીજનક ગણાવ્યું તો વીમા કંપનીઓએ પ્રીમિયમના દરોમાં વધારાની ચેતવણી આપી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર ગ્રુપની યોજાઈ બેઠક. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઈ પહેલી બેઠક. અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. કોર ગ્રુપની બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી, નવા સંગઠન અંગે કરાઈ ચર્ચા. ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફેઝ 2 અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ. ઉલ્લેખનીય છે કે ફેઝ 2ની યાત્રા માટે રાહુલ ગાંધીને ગુજરાત કોંગ્રેસે આપ્યું છે આમંત્રણ. કોંગ્રેસ દ્વારા 20 ઓગસ્ટથી પદયાત્રા થકી જનસંપર્કનું કરાયું આયોજન. સાથે કોંગ્રેસ છોડનારાઓને પરત લાવવા કરાશે પ્રયાસ. સાથે સામાજિક અને સહકારી આગેવાનોને કોંગ્રેસ સાથે જોડવાનું પણ જણાવ્યું. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના ધારાસભ્યને સોંપાઈ જવાબદારી. જુદા જુદા વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવા ઉતાર્યા મેદાને. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીને લઈને કરાશે કામગીરી. ગુજરાતમાં સામખિયાળીથી ગાંધીધામ સુધી પ્રથમવાર બનશે 4 લેન રેલવે ટ્રેક. અંદાજીત 1571 કરોડના ખર્ચે 112 કિલોમીટરનો રેલવે ટ્રેક બનાવાશે. કંડલા, મુંદ્રા તેમજ જખૌ પોર્ટના વિકાસને મળશે વેગ. રાજ્યની કેટલીક ગ્રાન્ટેડ સ્કૂલોનું ઓડિટ બાકી હોવાનો ખુલાસો. ખાતાકીય ગ્રાન્ટ ઓડિટ ન કરાવનાર શાળાઓની તપાસ. ડીઈઓ પાસે વિગતો મંગાવાઈ. કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ માંગી વિગત. પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં હવે બીએડ કરેલા ઉમેદવારો ચાલશે નહીં. 2018માં એનસીટીએ કરેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો અને આ નિર્ણય બાદ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીને લઈને વધી ગુંજવણ. તો ગુજરાતમાં પ્રાથમિક વિભાગ 2 ભાગમાં વહેંચાયો હોવાની બીએડના ઉમેદવારોની પણ કરાઈ છે ભરતી. પોસ્ટ પ્રાઇમરી એટલે કે ધોરણ 6-8માં ભરતી પ્રક્રિયાને લઈને ગુજરાત સરકાર ગુંચવણમાં. રાજ્યમાં વધુ એક શિક્ષકે લક્ષ્મી ગુરુની ગરિમા. આણંદની સેન્ટ મેરી કોન્વેન્ટ શાળાના શિક્ષકે વિદ્યાર્થીની કરી છેડતી. વિદ્યાર્થીનીને ઓછા માર્ક્સ આવતા બ્લેકમેલ કરી હાથના ભાગે બચકું ભર્યું. વિદ્યાર્થીનીએ શિક્ષકને ઓછા માર્ક્સની ઘરે જાણ ન કરવા માટે કરી હતી વિનંતી, જેનો શિક્ષકે ફાયદો ઉઠાવતા વિદ્યાર્થીની માતાએ શાળામાં કર્યો હોબાળો. આખરે પોલીસે લંપટ શિક્ષકની અટકાયત કરી. તો સાબરકાંઠાના પોશીનામાં પણ શિક્ષકે ગુરુની ગરિમા લચવી. સાધુફળો પ્રાથમિક શાળાના શિક્ષક સામે પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ. ચોકીદારની દીકરી સાથે છેડતી કરી હોવાનો આરોપ. શિક્ષકે 10,000 આપી સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ પણ કર્યો. વડોદરામાં પાપી આચાર્યને આખરે સસ્પેન્ડ કરાયો. પાદરાના અભોરમાં આચાર્ય સામે હતા ગંભીર આક્ષેપ. ગુરુની ગરિમાને લચવતા આચાર્ય સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાયા. વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઈ જઈ બતાવતો હતો અશ્લીલ વિડીયો. મહીસાગરના લુણાવાડામાં 2 સગીરાના અપહરણની નોંધાઈ ફરિયાદ. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી અપહરણ કર્યાનો પ્રોહિબિશન ઓફિસરે ગુનો નોંધાવ્યો. ચિલ્ડ્રન હોમમાં દીકરીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા. વડોદરાની એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં ન્યૂ સિટિંગ ગુજરાતીનું રિયાલિટી ચેક. હોસ્ટેલ કેમ્પસમાં મળી આવી દારૂની ખાલી બોટલો. હોસ્ટેલ રૂમમાંથી દારૂ મળ્યા બાદ ફરી મળી આવી દારૂ ભરેલ બોટલ. તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ન્યૂ સિટિંગ ગુજરાતીનું રિયાલિટી ચેક. સંસ્કૃત ભવન પાસેથી દારૂની ખાલી બોટલ મળતા ચકચાર. કથિત દારૂની ખાલી પોટલીઓ પણ મળી આવી. વિદ્યાના ધામમાં ચૂડ્યા દારૂબંધીના ધજાગરા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ દારૂની ખાલી બોટલ મુદ્દે વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતનું નિવેદન. કહ્યું અગાઉ યુનિવર્સિટીનો કર્મચારી પણ દારૂ સાથે ઝડપાયો હતો. અમદાવાદની જેમ રાજકોટમાં પણ કાફે પીજીમાં સમયાંતરે ચેકિંગની કરી માંગ. રાજકોટના કેકેવી ચોકમાં આવેલા ડબલ લેયર ઓવરબ્રિજ પર લોકો બગીચાની જેમ ફરતા જોવા મળ્યા. ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માતના ભય વગર સેલ્ફી લેતા જોવા મળ્યા. ન્યૂ સિટી ગુજરાતીની ટીમે કર્યું રિયાલિટી ચેક. દ્વારકાના ખંભાળિયામાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોનો વિરોધ. પૂરતી વીજળી ન મળતી હોવાનો આક્ષેપ. સાથે ખેડૂતોએ વીજ કચેરીએ રામધૂન કરી રોષ વ્યક્ત કર્યો. સૂત્રોચ્ચાર કરી પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવા માટે ખેડૂતોની માંગ. બનાસકાંઠાના અરણીવાડામાં બેફામ ડમ્પર ચાલકોથી પરેશાન ગ્રામજનો આંદોલનના માર્ગે. બનાસ નદીમાં ચાલતી લીઝના કારણે રેતી ભરેલા ડમ્પરોનો રસ્તો બંધ કરવા બેઠા ધરણા પર. તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ.
વડોદરાના શિનોરમાં ધાર્મિક સ્થળ વ્યાસપીઠ વિકાસથી વંચિત. બરકાલ ગામ પાસે નદીની વચ્ચે વ્યાસપીઠ જવા માત્ર એક જ ફૂટની વ્યવસ્થા. મંદિરથી ઘાટ સુધી પહોંચવા માટે પણ પાકા રસ્તાનો અભાવ. સુરતમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી મળેલા બાકડાના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો. સરકારી બાકડા ડ્રેસની દુકાનમાં પહોંચ્યા. ડ્રેસ ખરીદવા ગયેલી મહિલાએ વિડીયો વાયરલ કર્યો. કતારગામ વિસ્તારની ઝીલ પાર્ક સોસાયટીનો વિડીયો વાયરલ. રાજકોટમાં પુત્રવધુનો વિડીયો ઉતારનાર સાસુ, સસરા અને પતિના રિમાન્ડ મંજૂર. કોર્ટ દ્વારા ત્રણેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. પોલીસ દ્વારા ટેકનિકલ મુદ્દે હાથ ધરાશે તપાસ. તો રાજકોટમાં સાસુ સસરાએ પુત્રવધુના ન્યૂડ વિડીયો ઉતારનારા કેસમાં ખુલાસો થયો. ફરિયાદી મહિલાએ 8 ઓગસ્ટે પોતાના પતિને સમાધાન માટે બોલાવી હુમલો કરાવ્યો હતો. સમગ્ર મામલે લોધિકા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. સુરતના અલથાણ વિસ્તારમાં બે મહિલાઓને માર મારતો એક વિડીયો વાયરલ થયો. કેટલાક લોકો મહિલાઓને ઢોર માર મારતા જોવા મળ્યા. આસપાસના લોકો પણ માત્ર તમાશો જોતા રહ્યા. બંને મહિલાઓને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાઈ. સુરતના પાંડેસરામાં આરોપીઓની જાહેરમાં સરભરા. રવિનગર વિસ્તારમાં આરોપીઓએ બે મહિલા પર કર્યો હતો હુમલો. પોલીસે તે જ રવિનગર વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું. સુરતના નાનપુરામાં સામાન્ય માથાકૂટ હત્યામાં ફેરવાઈ. નાનપુરામાં યુવક મિત્રો સાથે ફરવા ગયો હતો ત્યારે અજાણી વ્યક્તિ સાથે ઝઘડો થતા યુવક પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. મૃતકના પરિવારમાં શોકનો માહોલ. સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા. તેલંગાણા અને કેરળમાં સાયબર ક્રાઇમની ફરિયાદના આધારે બનાવી એકાઉન્ટ ફ્રીઝ કરાયા. હીરા પેઢીઓએ બેંકોને જાણ કરતા થયો ખુલાસો. અમદાવાદમાં સોના ચાંદીના વેપારીને અપાઈ જાનથી મારી નાખવાની ધમકી. અગાઉ લીધેલ 40 લાખ પરત ન અપાતા વેપારીએ નોંધાવી હતી ફરિયાદ, જેને લઈને ધમકી આપતા નરોડા પોલીસે હાથ ધરી કાર્યવાહી. સુરતના સલાબતપુરામાં મોબાઈલ શોપ પર બેઠેલા યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. દુકાન બહાર બે લોકોએ આવી કર્યો જીવલેણ હુમલો. 2 દિવસ પહેલા પાર્કિંગને લઈને થયેલી બબાતમાં અદાવતમાં હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી. સુરતના કતારગામમાં મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ચોરાઈ. લંકા વિજય મંદિરમાંથી પંચધાતુની મૂર્તિની મહિલાએ કરી ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. પોલીસે 60 મોબાઈલ, 4 ઓટોરિક્ષા સહિત 8,88,000 મુદ્દામાલ કબજે કર્યો. મોબાઈલ ચોરીના અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા. કચ્છમાં ગીર સોમનાથના દરિયાકાંઠાથી મળ્યા કચ્છમાં ચરસના પેકેટ, જેમાં ધામડેજ બંદર પાસેથી 1 કિલોના ચરસના 5 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. અમદાવાદ શહેરના મણિનગર 4 રસ્તા પાસે લૂંટનો એક નિષ્ફળ પ્રયાસ થયો. લૂંટારૂ મોં પર રૂમાલ બાંધી જ્વેલર્સ શોપમાં ઘૂસ્યા હતા. વેપારીને ધમકાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂની હરકતો સીસીટીવીમાં કેદ થઈ. જ્વેલર્સ શોરૂમના વેપારીએ પ્રતિકાર બાદ આરોપીએ જાહેરમાં રિવોલ્વર કાઢી. તે જોઈ અને આસપાસના લોકો પાછળ દોડતા આરોપીએ જાહેરમાં ફાયરિંગ કર્યું. મણિનગરના જાહેર રોડ પર લૂંટારૂઓનો આતંક સીસીટીવીમાં કેદ થયો. લૂંટારૂ ભીડથી બચવા બીઆરટીએસ રૂટની રેલિંગ કૂદી અને બીજી તરફ આવ્યો ત્યારે લોકોના ટોળાએ આરોપીને દબોચી લીધો. આ સમય ટોળાએ ભેગા થઈ આરોપીને મેથી પાક ચખાડ્યો. ફાયરિંગ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આરોપી લોકેન્દ્ર શેખાવત ટેરિટોરિયલ આર્મીનો જવાન હોવાનો પૂછપરછમાં ખુલાસો. દેવું થઈ જતા ગૂગલમાં જોઈ લૂંટનો રચ્યો હતો પ્લાન. જમ્મુમાં પોસ્ટિંગ પર 1 મહિનાથી હાજર ન થયાનું પણ સામે આવ્યું.